नमस्कार बाळको, त्रीजो वीडियो एसिड बेज विषेनो। बे वीडियो में तमने बहु डिटेल में माहिती तमने व्यवस्थित आपेली छे। एसिड शू छे, बेज शू छे, धातु ऑक्साइड शू छे, धातु ऑक्साइड शू छे, पानी साथे प्रक्रिया केन केवी रीते बेज बनावे, एसिड बनावे, घरनी रासायनिक प्रक्रियाओ आपणे एसिड विषेनी जोई, बेज विषेनी जोई, बराबर छे। त्रीजो वीडियो छे, आगळना बे वीडियो ना जोए तो जोई लेजो खास, तो ज स्टेप बाय स्टेप तमने रासायनिक प्रक्रियाओनी खबर पड़शे। आ हूँ तमने आ वीडियो में एसिड अने बेज समानता शू छे, बराबर। एसिड अने बेज मैं कीधु तुं विरुद्ध पदार्थ, विरुद्ध विरुद्ध तत्वों छे, बराबर। बंने भेगा थाय एटले क्षार अने पाणी बनावे। तटस्थीकरण प्रक्रिया में समझायुं, धातु कार्बोनेट, धातुना हाइड्रोजन कार्बोनेट में रासायनिक प्रक्रिया करी, गया वीडियो में मैं तमने समझायुं। तो समानता शू हशे, तो समानता शू छे खबर, तमने विद्युतना वहननी छे, विद्युतनું વહન, અને એ તમારે ચોપડીમાં એક પ્રયોગ દ્વારા તમને દર્શાવેલી છે, પણ આપણે એક લીટીમાં આપણને આવડવું જોઈએ। કોઈપણ જે એસિડ અને બેઝ જે છે એનું તમે આ મેં કીધું એમ પાણીમાં દ્રાવણ બનાવવાનું છે, તમારે શું બનાવવાનું છે, પાણીમાં દ્રાવણ। જો પાણીમાં દ્રાવણ બનાવીએ, ધારો કે બરાબર એચ સી એલ મેં તમને કીધું હતું, એચ ટુ ઓ જોડે બરાબર બનાવીએ, તો આપણે એચ પ્લસ અને સી એલ માઇનસ। હવે એચ પ્લસ આપણે એમ કહે છે કે એકલો અસ્તિત્વ ધરાવતો નથી, હાઇડ્રોને માઇન સ્વરૂપે પણ હોય છે, એટલે આપણે એચ સી એલને એચ ટુ ઓ જોડે પ્રક્રિયા કરી એચ થ્રી ઓ પ્લસ અને સી એલ માઇનસ, અર્થાત તમારે એચ ટુ એસ ઓ ફોરની બરાબર આ રીતે એચ ટુ એસ ઓ ફોરમાં પણ પાણી સાથે પ્રક્રિયા કરી ઉપરની જેમ, બરાબર છે, એસ ઓ ફોર માઇનસ ટુ અને ટ્વાઈસ એચ પ્લસ, બરાબર છે, એ આગળ લખો તમે કે ટ્વાઈસ એચ પ્લસ પ્લસ એસઓ ફોર માઇનસ ટુ, બરાબર। એટલે કે કહેવાનો મતલબ શું છે કે હાઇડ્રોજન આયન જો દરેકની અંદર બરાબર, એટલે એસિડ હોય તમારે, એટલે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય, શું થાય, હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય, એ એચ પ્લસ સ્વરૂપે કો તો એચ થ્રી ઓ પ્લસ સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે। એ જ રીતે તમને આ એસિડની વાત કરી, એવી જ હું તમને બેઝની વાત કરું, તો એને ઓ એચ બેઝ લો, એનું ધારો કે વિદ્યુત વિભાજન થઈ એને પ્લસ ઓ એચ માઇનસ, ક્યુ એચ લઉં તો કે પ્લસ ઓ એચ માઇનસ, એટલે મને આગળ પહેલાં વિડીયો મેં તમને સમજાવેલું, મારે એસિડ એટલે હાઇડ્રોનિયમ આયન એચ પ્લસ કહો તો એચ થ્રી ઓ પ્લસ આયન દ્રાવણમાં ઉત્પન્ન થતો હોવો જોઈએ, કયા સ્વરૂપે, તો આયન, આ બધા આયનો કહેવાય, શું કહેવાય છે, બધા આયન, હાઇડ્રોનિયમ આયન, ક્લોરાઇડ આયન, બરાબર છે, સલ્ફેટ આયન, હાઇડ્રોક્સાઇડ આયન, સોડિયમ આયન, પોટેશિયમ આયન, બરાબર, એટલે આ રીતે આયન એટલે કે પ્લસ અને માઇનસ નિશાની, ધન આયન અને ઋણ આયન, બરાબર છે, એ તમે આઠમામાં લગભગ નવમામાં આ ધન આયન ઋણ આયન વિશે ભણવાનું આવે છે તમારે। એટલે કે જો કોઈપણ એસિડ અને બેઝની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર છે, એટલે કે એ પાણીની અંદર, એ દ્રાવણની અંદર ધન આયન અને ઋણ આયન બે આયનો ઉત્પન્ન થતા જોવા મળે છે। પાણીમાં પ્રક્રિયા થાય ત્યારે એકલા શુષ્ક હોય હું સાથે બંને પ્રક્રિયા લઉં છું, બરાબર છે, એકલો શુષ્ક એચ સી એલ કે શુષ્ક એન યુ એચ, આ પદાર્થ હું જો શુષ્ક સ્વરૂપે લઉં તો તેમાં આયનો હોતા નથી, આ ખાસ તમારે યાદ રાખવાનું છે, શુષ્ક સ્વરૂપે આયનો હોય નહીં। હવે શુષ્ક સ્વરૂપે હોય અને તમે એચ સી એલ લો, બરાબર, અને એમાં તમે લિટમસ જોડે એની પ્રક્રિયા કરો, બરાબર છે, શુષ્ક એચ સી એલ લો તમે શુષ્ક, તો તમારે એ લિટમસમાં કોઈ ફેરફાર, બ્લ્યુ કે રેડ હશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, તો એનો મતલબ એવો કે એ બેઝિક એસિડ નથી, એવું નથી। જો તમારે એના ગુણધર્મો જાણવા હોય તો એનું પાણીમાં તમારે દ્રાવણ બનાવવું પડે છે, પછી એસિડ હોય કે બેઝ હોય, આ કે એસિડમાં તમે દ્રાવણ બનાવશો તો જ એ આયનો ઉત્પન્ન કરે છે, અને એ આયનો ઉત્પન્ન થવાને કારણે એ પોતાનો જે ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો છે એ દર્શાવે છે। આ તમને શુષ્ક અને પાણીમાં દ્રાવણની વાત કરી, હવે પાણીમાં દ્રાવણ બનાવીએ તો આ બંનેમાં કંઈક સમાનતા છે, શું છે સમાનતા છે, તે તમને ચોપડીની અંદર પેજ નંબર 19 ઉપર તમને આખો પ્રયોગ આપેલો છે, બરાબર, બે ખીલી લઈને તમારે એક કોષ જેવી રચના કરી છે અને એક બલ્બ લીધેલો છે, બલ્બ ચાલુ થાય છે કે બંધ થાય છે એ જોવાનું છે તમારે। તો તમે જો હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કોઈ પણ એસિડ અને બેઝનું જો દ્રાવણ લો અને એમાં તમે કોષ તરીકે
કોઈક પદાર્થોલો મેં અંદર દર્શાવેલા છે. અને જો એને જો બલ્બ બેટરી બરાબર અને બલ્બ જોઈન્ટ કરવામાં આવે તો એની અંદર બલ્બ પ્રકાશિત થાય છે. એ એસિડ હોય કે બેઝ હોય, આ એની સમાનતા છે. કેમ સમાનતા છે કે કોઈપણ એસિડ કે બેઝ યાદ રાખવાનું, આયનો જ્યારે ઉત્પન્ન કરે બરાબર, આયન ઉત્પન્ન કરે ત્યારે એ વિદ્યુતનું વહન કરે છે. એટલે આ બંનેમાં આ તમારે સમાનતા જોવા મળે છે. આ ખાસ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. અને બીજું અંદર તમને આલ્કોહોલ અને ગ્લુકોઝ વિશે પણ માહિતી આપેલી છે. હવે આલ્કોહોલ ને ગ્લુકોઝનું દ્રાવણ લો તો પાછો બલ્બ ચાલુ થતો નથી. તેનો મતલબ શું? તો આલ્કોહોલ અને ગ્લુકોઝ જે પદાર્થો લીધા એ પોતાના આયનો આ રીતે પાણી સાથે ઉત્પન્ન કરતા નથી, આટલું તમે કહી શકો છો. માટે બલ્બ ચાલુ થતો નથી. એટલે કહેવાનો મતલબ એટલો છે કે કોઈપણ એસિડ અને બેઝ જો દ્રાવણની અંદર આયનો ઉત્પન્ન કરે તો એ વિદ્યુતનું વહન કરે છે. એ એસિડના બીજમાં ખાસ જોવા મળે છે, આલ્કોહોલ અને ગ્લુકોઝની અંદર જોવા મળતું નથી. બીજું હજુ તમને ખાસ કહું તમને કે એસિડ અને બીજ જે છે જો એના શુષ્ક સ્વરૂપે હોય તો એના રાસાયણિક ગુણધર્મો નહીં દર્શાવે, બરાબર છે. રાસાયણિક ગુણધર્મો તમારા એના પારખવા હોય તો પહેલું પાણીમાં દ્રાવણ બનાવવું પડશે, બરાબર. આટલી વસ્તુ તમારે સમજવાની છે, બરાબર છે. આ બે વસ્તુ છે. પ્રશ્ન સ્વરૂપે પૂછાય કહો તો તમને નોલેજ સ્વરૂપે એક કે બે માર્ક પૂછે તો આવડવી છે. હવે આપણે મેઇન વસ્તુ શું છે કે તમારા ચોપડીની અંદર જે ક્વેશ્ચન આન્સર છે, બરાબર છે. હવે પાછળનો જે ટૉપિક છે છેલ્લો વિડીયો લગભગ એ તમારા ક્ષાર અને પીએચ માપક્રમનો હશે, એ પછી લઈએ. પણ એના પહેલાં તમારા ક્વેશ્ચન આન્સર છે, બરાબર છે. એ ક્વેશ્ચન આન્સર તમને સમજ હોવી જોઈએ, કારણ કે ચોપડી આધારિત જ પેપર હોય છે. એટલે કે ચોપડીના ક્વેશ્ચન આન્સર આપણને પહેલાં આવડવા જોઈએ. તો ચાલુમાં જે ક્વેશ્ચન હતો, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણમાં, હવે આ તમે મેરેજમાં જાઓ, મેરેજમાં તો મેરેજની અંદર પહેલાં જમાનામાં એવું વસ્તુ હતી કે તમારે શરબત બનાવે કાં તો રસના બનાવે, બરાબર, કોઈપણ ખાટા પદાર્થો, બરાબર, કાં તો કારણ કે શું હોય મેરેજની અંદર વાસણો ઘણા મોટા હોય છે અને પહેલાં તો શું તાંબાના અને એના વાસણો વપરાતા હતા, બરાબર છે. એટલે પિત્તળના વાસણો હતા બધાને ઘરે હશે ખરા. હવે તાંબા પિત્તળની અંદર જો કોઈપણ ખાટી વસ્તુ આપણે નાખીએ ને તો ઝેર ઉત્પન્ન કરે છે. શું થઈ જાય? ઝેરી થઈ જાય. ધારો કે તમે રસના બનાવો કે દહીં બનાવો કે છાશ હોય કોઈપણ પદાર્થ હોય, બરાબર, તમે તાંબા અને પિત્તળના વાસણમાં તમે લો, બરાબર છે. પહેલો જ પ્રશ્ન છે, બરાબર છે, તમારે કે દહીં અથવા તો તમારે છાશ કે એક તો ખાટા પદાર્થો, જ્યાં ખાટા પદાર્થો છે બરાબર એ તમારે કોઈપણ એસિડ, ટૂંકમાં કહીએ એસિડ, બરાબર. આ એસિડિક પદાર્થો ધાતુ જોડે, મેં કીધું એમ ધાતુ જોડે, આ ધાતુ હોય ધારો કે પિત્તળ, બરાબર, એક તો પિત્તળ આપેલી છે અને બીજી છે તમારે તાંબા. એટલે કે આ તાંબુ અને પિત્તળ જોડે આ લોકો ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઝેરી રસાયણો એ ઉત્પન્ન કરતા જોવા મળે છે. એટલે કે ઝેરી અસર, તમારું ફૂડ પોઈઝનિંગ નામ વાપર્યું છે, એ ફૂડ પોઈઝનિંગ થવાનું કારણ આ, બીજું કશું હતું નથી. એટલે કે કોઈપણ ખાટા પદાર્થો તમારે મેરેજ હોય કે ઘરની અંદર કોઈપણ આવી ધાતુમાં તમારે, બરાબર છે, એટલે કે એની જોડે સક્રિય ધાતુ હોય એની જોડે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે, માટે તેની અંદર રાખવા જોઈએ નહીં, બરાબર છે. બીજો પ્રક્રિયા છે કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી, બીજો ક્વેશ્ચન છે, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજન વાયુ, બરાબર, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે, આપણે લખી શકીએ છીએ, બરાબર. ઉદાહરણ દ્વારા સમજાવો, બરાબર છે, ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે તમે કોઈપણ એસિડની, બરાબર, આપણે આગળ પ્રક્રિયા કરી દીધી ઝેડનની ટ્વાઇસ એસિયલ સાથેની પ્રક્રિયા કરવામાં, ઝેડન શું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને એ હાઇડ્રોજન વાયુને તમે આ પ્રયોગમાં દર્શાવેલું છે કે સાબુનું દ્રાવણ હોય એની અંદર એક કસનળીની પાઇપ મૂકવામાં આવે તો એમાંથી પરપોટા બને છે અને પરપોટાની આગળ જો તમે કોઈપણ સડકથી મીણબત્તી લઈ જાઓ તો એ ફટાકડા થતા જોવા મળે છે. એ દર્શાવે છે કે એની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એ તમે ક્વેશ્ચન નંબર બે પ્રશ્નોના જવાબો છે તમારા, બરાબર, અંદર ચાલુ માપેલા. એટલે આ બીજો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન એક મગજ અગત્યનો છે કે ધાતુનું એક સંયોજન લો, એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, બરાબર. ધારો કે આપણે એક સંયોજન કીધું છે, એ સંયોજન લઈએ, બરાબર, સંયોજન એ, સંયોજન એ લેવાની, એની HCl સાથેની પ્રક્રિયા કરવાની છે. HCl સાથેની પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે, એટલે કે ઉભરાવે ને, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, આ યાદ રાખવાનું. શું ઉત્પન્ન કરે? ઉભરાવે એટલે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સડકતી મીણબત્તીને ઉલવી નાખે, ઉલવી નાખે એટલે કાર્બન ડાયોક્સાઇડ, મેં તમને એમ કીધું એમ, બરાબર છે, એ કોઈ પણ સડકતી વસ્તુ હોય એને ઉલવી નાખે, બરાબર. અને ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ છે, CaCl2, બરાબર,
CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ તમને આપી દીધેલો છે, બરાબર. તો પ્રક્રિયા હોય તો પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો, બરાબર. આટલું સમીકરણ છે આપણી જોડે. હવે જો સીએલ તો આની અંદર તો સીએલ આવી ગયું આપણે, બરાબર, હાઇડ્રોજન, બરાબર છે, એટલે પાણી ઉત્પન્ન થતું હશે આગળ. એટલે એચસીએલ સાથેની પ્રક્રિયા એટલે CaCO3 હશે, બરાબર. CaCO3 કારણ કે એક ઓક્સિજન ઉત્પન્ન થાય, CaCO3ની આપણે HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો CaCl2 એટલે કે ટ્વાઈસ આપણે HCl લેવા પડશે સમીકરણ સંતુલિત કરી, એટલે CaCl2 થઈ ગયો, બરાબર. બીજું શું થયું કે તમારે CO2, બરાબર છે, એટલે કે એક ઓ જે છે એ આને બે ઓની જોડે ગયા એટલે એક ઓ બાકી રહ્યો અને બે એચ રહ્યા, એટલે તમારે CO2 અને આ રીતે H2O. જો આ રીતે તમે પોતાની રીતે સમીકરણ બનાવી શકો છો. એક સી આવી ગયો, એક સી આવી ગયો, બે સી એલ આવી ગયા, બે એચ આવ્યા, હું આવ્યો અને CO2, એટલે કે આ રીતે તમારી સમીકરણ જે સંયોજન છે ને એ કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. એ કેલ્શિયમ કાર્બોનેટની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આટલા ત્રણ પ્રશ્નો તમારા છે એની અંદર, બરાબર છે. પછી બીજું સ્વાધ્યાય જે છે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે ત્યાં સુધી આપણે પહોંચી જ ગયેલા છે કે શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ ધરાવતો નથી, બરાબર. કોઈ પણ એસિડ હોય કે HCl કે HNO3, બરાબર, એને પાણી જોડે પ્રક્રિયા કરો તમે, બરાબર. પાણી જોડે પ્રક્રિયા કરો તો આ લોકો એમ કે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો, હા, કે એમાં H+ ઉત્પન્ન થાય. જો H+ કોચો H3+ આયન ઉત્પન્ન થાય એટલે એ એસિડ છે એવું તમે કહી શકો છો. જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ, બરાબર, તમે ગ્લુકોઝ લો અથવા તો આલ્કોહોલ લો, આલ્કોહોલ એની જોડે તમે પાણી જોડે પ્રક્રિયા કરો તો આ આયન ઉત્પન્ન થતો નથી, માટે તે એસિડિક લક્ષણો ધરાવતા નથી. એસિડિક લક્ષણ માટે પહેલા વિડીયોથી ચર્ચા ચાલે છે, હાઇડ્રોનિયમ આયન, H+ કે H3+ આયન તો જ એસિડ, OH- તો બેઝ, બાકી જો આયન ઉત્પન્ન ના થતા હોય તો એસિડ બેઝ છે નહીં. આ ક્વેશ્ચન નંબર 1 છે તમારો, બરાબર છે. બીજો શું છે કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. એસિડનું જલીય દ્રાવણ આગળ જ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી, એસિડ જો શુષ્ક સ્વરૂપે હશે તો આયન ઉત્પન્ન ના થાય. બીજો, શુષ્ક એસિડ, બરાબર, આયન ઉત્પન્ન ના કરે, ઉત્પન્ન કરતા નથી, બરાબર. શુષ્ક એસિડ આયન ઉત્પન્ન કરતા નથી માટે વિદ્યુતનું વહન ના કરે, વિદ્યુતના વહન માટે આયન જરૂરી. પણ આ જ એસિડનું તમે, બરાબર, પાણી જોડે પ્રક્રિયા કરો, બરાબર, તો એ આયનો ઉત્પન્ન કરે છે, માટે એ વિદ્યુતનું વહન કરે છે. પાણી હોવું જોઈએ તો જ આયનો ઉત્પન્ન થાય, બરાબર છે. બીજો પ્રશ્ન, શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસને રંગ બદલતો નથી. વસ્તુ આની યાદ થઈ કે શુષ્ક એસિડ આયનો ઉત્પન્ન ના કરે એટલે એસિડ ગુણધર્મ ના ધરાવે, એસિડ ગુણધર્મ ના ધરાવે તો લિટમસનો રંગ ચેન્જ થાય નહીં. ફરી કહું છું, શુષ્ક એસિડ આયનો ના ઉત્પન્ન કરે, વિદ્યુત પ્રવાહી વહન ના થાય અને પોતાનો એસિડિક ગુણધર્મ પણ દર્શાવે નહીં. શુષ્ક એસિડનો ગુણધર્મ દર્શાવવા માટે પાણી અગત્યનું, એકલું એસિડ નહીં, બીજમાં પણ એવું આવે. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવું નહીં પરંતુ પાણીને એસિડમાં ઉમેરવામાં આવે છે. જો તમને આ ખાસ પ્રયોગ તમે પ્રયોગશાળામાં પણ ખાસ યાદ રાખવાનું ભૂલ ના થાય, એક કસનળી હોય, બરાબર છે, કાં તો એને મંદ કરવું હોય, મારે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ ગમે તે લો, બરાબર, HCl લો તમે કાં તો H2SO4 લો, બરાબર, આ તો ખાસ, બરાબર, અને HNO3, આ બધા છે ને એ રસાયણો રાજા કહેવાય છે. અને રસાયણો રાજા કહેવાય, આ બહુ સક્રિય એસિડ હોય છે, ધુમાયમાન હોય છે, તમે જુઓ ને બોટલમાં તો વાયુ નીકળતા હોય છે. જો હવે આને સીધા તમે પાણીમાં નાખો ને તો શું થશે, એકદમ ઉષ્મા ઉત્પન્ન થાય, શું થાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થવાને કારણે શું થાય, આ એસિડ ઉડશે કાં તો એને વાસણને તોડી નાખશે, કાચનું વાસણ હોય તો. માટે એસિડને પાણીમાં નહીં ઉમેરવાનો, પણ પાણીને તમારે એસિડમાં ઉમેરવાનું જ્યારે મંદ કરવું હોય ત્યારે, ખાસ યાદ રાખવાનું છે. પાંચમો પ્રશ્ન છે, જ્યારે એસિડના દ્રાવણ, એટલે મેં તમને વાત કરી છે, બરાબર, હા, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શું થાય. કોઈ પણ એસિડને મંદ કરો ને એટલે એની સાંદ્રતા ઘટે, બરાબર છે. ધારો કે કોઈ પણ HCl છે એને પાણીની અંદર ઉમેરવામાં આવે, બરાબર, જેટલું પાણી વધારે ઉમેરવામાં આવે એટલે જે આ HCl છે એ મંદ બને છે. શું બને છે, મંદ, એટલે કે આ H+ જે છે, બરાબર છે, એની સાંદ્રતામાં ઘટાડો થતો જોવા મળે છે, બરાબર. એટલે મંદ કરીએ તો સાંદ્રતા ઘટે અને બીજો એસિડ કે બેઝ ઉમેરીએ તો સાંદ્રતા વધે. બીજો એક છે તમારા સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં બીજો બેઝ ઉમેરવામાં આવે તો શું થાય, તો એમાં
બેઝમાં બેઝ ઉમેરો તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધે જ, પણ જો મંદ કરો તો તમારે ઘટે. બરાબર છે? એટલે આટલે સુધી તમારે મેં તમને એસિડ બેઝ વિશેને ત્રણ વિડીયો થયા, પ્રશ્નો સાથેના ખૂબ જ સમજૂતી આપી. ચોથા વિડીયોની અંદર આપણે હવે આગળ જે પીએચ છે એ ખૂબ જ અગત્યનો છે, અને જોડે જોડે ક્ષાર, બરાબર છે, ક્ષાર વિશેની વધુ માહિતી તમને આપીશું. બરાબર છે?